આદિલ, કેમ છો મારા વહાલા બાળ મિત્રો? તો આજે હું વાત કરીશ ધોરણ 2 નું ચેપ્ટર નંબર 1, શું લાંબુ છે શું ગોળ છે. તો હું તમને એવી એવી વસ્તુ બતાવીશ કે કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ગોળ છે. તો ચલો આપણે એ વસ્તુ વિશે જાણીએ. મારા આ હાથમાં છે બોલ, આ હાથમાં છે બેટ. તો બોલ ગોળ છે, બેટ લાંબુ છે. મારા આ હાથમાં છે ઢાંકણ ને આ હાથમાં છે સ્કેલ. ઢાંકણ ગોળ છે અને સ્કેલ લાંબી છે. આ હાથમાં છે કાંસકો ને આ હાથમાં છે કપ. તો કાંસકો લાંબો છે અને કપ ગોળ છે. મારા આ હાથમાં છે ચમચી, આ હાથમાં છે વાટકો. ચમચી લાંબી છે, વાટકો ગોળ છે. તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ગોળ છે. તો હવે કોરોના નામનો રોગ આપણી દુનિયામાં એવો ફેલાઈ ગયો છે કે જેના લીધે આપણે ઘરની બહાર જઈ શકતા નથી. તો હું તમને એક એવી ગેમ વિશે વાત કરીશ કે જે તમે ઘરમાં બેસીને જ રમી શકશો, કે જેમાં આપણે કોઈ ફ્રેન્ડ્સની પણ જરૂર છે નહીં. તમે તમારા દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા તમે બધાની સાથે તમે રમી શકશો, જેમાંથી તમે તમને મજા પણ આવશે ને તમને શીખવા પણ મળશે. તો ચલો હું તમને એ ગેમ બતાડું છું. આ છે બેગ, મેં તેમાં અલગ અલગ પ્રકારની વસ્તુ મૂકેલ છે. હવે આપણે એમાં સામે મેં એક બચ્ચાને બેસાડેલું છે, તે બચ્ચું બેગની અંદર હાથ નાખીને અલગ અલગ વસ્તુને અનુભવશે અને કહેશે કે આ વસ્તુ આવી છે, આ વસ્તુ તેવી છે. તેની સામે મેં બેસાડેલા છે બાળકોને, તેને અંદાજ લગાવીને કહેવાનું છે કે તે વસ્તુ શું છે. એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, નળી જેવું ગોળ, ચાલો મને કહો તે શું હશે? તે શું છે? પેન્સિલ. પ્રિયમા, આન્સર સાચો છે બેટા? હા, સાચો જવાબ છે પેન્સિલ. ઓકે. અમને કહો તે કેવી છે? અમને કહો, અમને કહો તે કેવી છે? બધી બાજુથી ગોળ, ખૂણા વગરનું ગોળ. હું તેને મારા હાથમાં પણ ફેરવી શકું છું, ચાલો મને કહો તે શું છે? દડો. દડો, દડો સાચો આન્સર છે. હા, તે સાચો આન્સર. ઓકે. કહો, અમને કહો તે કેવી છે? અમને કહો, અમને કહો તે કેવી છે? તે લાંબુ પણ છે, તે ગોળ પણ છે, એને હું આંખ પર પહેરી શકું છું, મને કહો તે શું છે? તે શું છે? ચશ્મા. ચશ્મા સાચો આન્સર છે અરહમ. હા, તે ચશ્મા છે. ઓકે. અમને કહો, અમને કહો તે શું છે? અમને કહો, અમને કહો તે કેવી છે? બીજી બાજુથી સપાટ છે, હું તેનાથી લાઈન દોરી શકું છું, ચાલો મને કહો તે શું છે? તે શું હશે? સ્કેલ. સ્કેલ સાચો આન્સર છે. યસ. ઓકે. બાળ મિત્રો, મેં તમને આ ગેમ બતાડી, તો એ ગેમ પરથી આપણે એવું શીખવા મળે છે, જ્યારે આપણે બેગ લીધું હતું તો આપણે બેગની અંદર એવી જ વસ્તુ મૂકવાની હતી કે જે ગોળ હોય ને જે લાંબી હોય. તો જ્યારે મેં એ બાળકની આંખ ઉપર પટ્ટી બાંધી હતી, જ્યારે એ બાળક બેગની અંદર હાથ નાખે છે, તો અડતા જ આપણે ખબર પડી જશે કે આપણા હાથમાં કઈ વસ્તુ લાંબી આવી છે, કઈ વસ્તુ ગોળ આવી છે. આપણે અંદાજ લાગી જ જશે, જેમ કે આપણા ચેપ્ટરનું નામ છે શું ગોળ હતું શું લાંબુ હતું. તો એ ચેપ્ટર પરથી જ મેં તમને આ ગેમ શીખવાડી છે. તો હવે હું વાત કરીશ નેક્સ્ટ ગેમની. તો એ નેક્સ્ટ ગેમમાં આપણે એવું બોલવાનું છે, ફાસ્ટ બોલવાનું છે કે શું ગોળ હતું શું લાંબુ હતું. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું કે દરવાજો લાંબો છે, સૂર્ય ગોળ છે. તો ચલો આપણે ગેમ શીખીએ. લાંબી ઈટ છે, ગોળ દડો
છે, આજો જુઓ બાજુ જુઓ. લાંબુ ટ્રી છે, ગોળ ચશ્મા છે, આજુ જુઓ બાજુ જુઓ. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ. લાંબુ લાકડું છે, ગોળ ટાયર છે, આજુ જુઓ બાજુ જુઓ. તો બાળ મિત્રો, મેં તમને આ બે ગેમ બતાડી, એ બે ગેમ રમાડી છે, મેં ઘરમાં જ રમાડી છે. આપણે બંને ગેમ રમવા માટે આપણે ઘરની બહાર જવાની કોઈ જરૂર નથી, એમાં મેં નાના બાળકોને લીધા છે. પણ તમે તમારા ઘરના મેમ્બર, જેમ કે મમ્મી પપ્પા કાકા કાકી નાના ભાઈ બહેન દાદા દાદી, તમે બધાની સાથે એ ગેમ રમી શકો છો. તો હવે હું વાત કરીશ પ્રવૃત્તિ વિશે. એ પ્રવૃત્તિમાં તમારે એક લાજ તમે બનાવી શકશો, એમાં તમારે કોઈ વડીલની જરૂર પડશે નહીં. તો ચાલે એ પ્રવૃત્તિ વિશે આપણે વાત કરીશું. તો બાળ મિત્રો, આપણે પ્રવૃત્તિમાં એક પેપર દ્વારા વૃક્ષ કઈ રીતે બનાવો એ આજે આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે લેવાનું છે એક ક્રાફ્ટ પેપર. ક્રાફ્ટ પેપર ન હોય તો આપણે ઘરની બહાર નીકળવાની કોઈ જરૂર નથી. તમે ન્યૂઝ પેપર દ્વારા બનાવી શકો છો, કોઈ એવી વેસ્ટ બુક હોય કે જેનો તમારે પેપર કાંઈ કામ ન આવતું હોય તેના દ્વારા પણ તમે વૃક્ષ બનાવી શકો છો. તો તમે કોઈ પણ પેપર દ્વારા તમે વૃક્ષ બનાવી શકો છો. તો બાળ મિત્રો, આપણે આ પ્રવૃત્તિમાં એક પેપર, ગુંદર અને આપણે એક કાતરની જરૂર છે. આપણે કોઈ વધારે વસ્તુની જરૂર પણ નથી. તો સૌ પ્રથમ આપણે આ પેપરને નળીની જેમ વાળી દેવાનું છે. તો હું સૌ પ્રથમ આ પેપરને નળી જેવું વાળું છું. ચલો, મેં આ નળી જેવું વાળી દીધું. હવે શું કરવાનું? તો આ છેડાને આપણે અહીંયા ગુંદરથી આપણે ચોંટાડી દઈશું. મેં આ પેપરથી એક સરસ મજાનું વૃક્ષ કઈ રીતે બનાવ્યું.
વસ્તુની ઉપર બીજી વસ્તુ મૂકવાથી તેની થપ્પી બનાવી શકીએ, એક વસ્તુની ઉપર બીજી વસ્તુ મૂકવાથી તેની થપ્પી ના બનાવી શકીએ. તો આપણે એવી એવી વસ્તુઓનો ઉપયોગ કરીને જોશું કે કઈ વસ્તુની થપ્પી બને છે, કઈ વસ્તુની થપ્પી નથી બની શકતી. તો ચાલો, તો અહીંયા મારી પાસે છે બિસ્કિટ. તો હવે આપણે જોશું કે એક બિસ્કિટની ઉપર બીજું બિસ્કિટ મૂકવાથી બિસ્કિટની થપ્પીઓ બને છે કે નથી બનતી. ચાલો આપણે જોઈએ. તમે એક બિસ્કિટથી વધારે પણ તમે એકી સાથે બે ત્રણ બિસ્કિટ મૂકી શકો છો, પણ બાદ મિત્રો ધ્યાન રાખવાનું છે કે તે ટાવર તમારાથી પડી જાય નહીં. તો હા, બિસ્કિટની થપ્પીઓ થઈ શકે છે, બિસ્કિટનો ટાવર બની શકે છે. હવે અહીંયા મારી પાસે છે બોલ, કે એક બોલની ઉપર બીજો બોલ, બીજા બોલની ઉપર ત્રીજો બોલ મૂકવાથી બોલની થપ્પીઓ થઈ શકે છે, બોલનો ટાવર થઈ શકે છે કે નહીં. ચાલો આપણે જાણીએ. તો આ એક બોલની ઉપર હું મૂકીશ આ બીજો બોલ, બીજા બોલની ઉપર મૂકીશ ત્રીજો બોલ. બાળ મિત્રો, બોલની થપ્પી થઈ શકતી નથી. એક બોલની ઉપર બીજો બોલ મૂકવાથી, બીજા બોલની ઉપર ત્રીજો બોલ મૂકવાથી તે પડી જશે, તો બોલની આપણે થપ્પી બનાવી શકશું નહીં. તો હવે અહીંયા મારી પાસે છે અલગ અલગ સિક્કા. તો હવે આપણે જાણીશું કે સિક્કાની ઉપર બીજા સિક્કા મૂકવાથી તેની થપ્પી થઈ શકશે, તેનો ટાવર બની શકશે કે નહીં. તો ચાલો આપણે જાણીએ. તો સૌથી પહેલા હું પૂછું આ એક સિક્કો, તેના ઉપર સિક્કા. આપણે એક સાથે બે કે ત્રણ સિક્કા લઈ શકીએ છીએ, પણ ધ્યાન રાખવું કે આપણો ટાવર પડી ના જાય. તમારો બેસ્ટ ટાઈમ. ઘરમાં રહો, સ્વચ્છ રહો. જય ગુરુદેવ.